ગુજરાતી ભાષાને નવી અને બળુકી અભિવ્યક્તિ આપનાર નર્મદની આજે 185મી જન્મજયંતિ છે. 24 ઓગસ્ટ 1833ના રોજ જન્મેલા નર્મદનું મૂળ નામ નર્મદશંકર લાલશંકર દવે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. નર્મદનો જીવનકાળ એવા સમયમાં પસાર થયો જ્યારે સામાજિક મૂલ્યોમાં પરિવર્તન આવી રહ્યું હતું. નર્મદ ન ફક્ત તે બદલાવના સાક્ષી રહ્યા પરંતુ સ્વયં પણ સુધારાની ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે સ્ત્રી શિક્ષણ, વિધવા પુનર્વિવાહ, જ્ઞાતિના ભેદભાવ, અંધશ્રદ્ધા વગેરે સામે લડત ચલાવી હતી. 1864માં શરૂ કરેલ દાંડીયો વિચારપત્ર દ્વારા તેમણે સુધારાને વૈચારિક દિશા આપી હતી. નર્મદે સાહિત્યકાર તરીકે પણ ગુજરાતી ભાષાને પોષી અને પોંખી છે. મધ્યકાલીન પદ્ય સાહિત્યથી અર્વાચીન ગદ્ય સાહિત્યના યુગમાં નર્મદ ગુજરાતી ભાષાને લઈ જાય છે. ગુજરાતી ભાષાને સૌપ્રથમ આત્મકથા મારી હકીકતથી નિર્ભીક અને સત્યકથનની પ્રામાણિક પરંપરાની શરૂઆત કરવાનો શ્રેય નર્મદને જાય છે. નર્મદે કવિતા, પિંગળ, નાટક અને શબ્દકોશની રચના કરી યથાશક્તિ ભાષાની સેવા કરી છે. ગુજરાતી ભાષાને જોતસો અને દેશાભિમાન જેવા શબ્દો આપનાર નર્મદ, જય જય ગરવી ગુજરાત જેવા ગીતો આપનાર નર્મદ ગુજરાતી સમાજ જીવનનો અગ્રનાયક છે. 8 મહિનાની માંદગી પછી તેમનું અવસાન ફેબ્રુઆરી 26, 1886ના રોજ 52 વર્ષની વયે મુંબઈ ખાતે થયું હતું. કવિ નર્મદ આજે પણ શબ્દ અને વિચાર રૂપે આપણી સૌ વચ્ચે જીવે છે.